કમ બેક રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. સવારે બે કલાકમાં જ ખાબક્યો છે રાજ્યના 120 તાલુકામાં વરસાદ. રાજ્યના 20 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ છે. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જૂનાગઢના વિસાવદરમાં 3 ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો. જામનગરના કાલાવડ, રાજકોટમાં ધોરાજીમાં 3.25 ઇંચ વરસાદ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં વરસાદી માહોલ. તો આપ જુઓ, સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર સૌથી વધારે છે. દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે એક્ટિવ થઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે અને સતત વરસાદ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો. જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં સતત વરસાદ, તો માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ અત્યાર સુધીનો વરસ્યો છે. તો જૂનાગઢમાં, માણાવદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યા ઉપર ભારે વરસાદ. રાત્રિ દરમિયાન ધમાકેદાર વરસાદથી માણાવદર પાણી પાણી થઈ ગયું છે. રાત્રે 4 કલાક દરમિયાન 8.5 ઇંચ વરસાદ અત્યાર સુધીનો નોંધાયો છે. અનેક સોસાયટીઓ એવી છે, નીચાણવાળા વિસ્તારોમાં આવેલી છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારે વરસાદથી જીવાદોરી સમાન રસણા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ દ્રશ્યો માણાવદર નામે આપને બતાવી રહ્યા છે. 8.5 ઇંચ વરસાદ અત્યાર સુધી માણાવદરમાં પડ્યો છે. 4 કલાકમાં આજે વરસાદ વરસ્યો તેને લઈને સારા એવા પાણીની આવક નદીઓ છે, જળાશયો છે અને સરોવરોમાં થઈ ગઈ છે, એક સારી વાત એ છે. પરંતુ સતત આ વરસાદ જે વરસ્યો ને તેને કારણે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવી હોય તો તે લોકોએ વિચાર કરવો પડે છે, કારણ કે જે રોડ રસ્તા છે તે પાણી ભરાઈ ગયા છે, બ્લોક થઈ ગયા છે, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો જૂનાગઢમાં ભારે વરસાદ, મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 2 થી સવારે 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો. ભેંસાણમાં 4, વંથલીમાં 6 ઇંચ વરસાદ, તો મેંદરડામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. વિસાવદર, જૂનાગઢમાં 4 ઇંચ વરસાદ, ગિરનાર પર 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અલગ અલગ જગ્યાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. વરસાદને કારણે શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે, સાથે સાથે જે નદીઓ છે, સ્થાનિક નદીઓ જે આવેલી છે જે અત્યાર સુધી સૂકી ભટ હતી, ત્યાં સારા એવા પાણીની આવક થઈ ગઈ છે. જૂનાગઢના વિસાવદરમાં પણ વરસાદ વરસી રહ્યો છે ધોધમાર. વિસાવદરમાં રાત્રે 4 કલાકમાં 4 થી 6 ઇંચ વરસાદ વરસ્યો. રાત્રે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. દ્રાફટ, પોપટડી, મયારી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ.